મિત્રો હવે આપણે લેસન નંબર 9 સૌરશ્રેણીનો કેમિસ્ટ્રી સબ્જેક્ટ 12 ગુજરાતી મીડિયમમાં લખાણ સંબંધી છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીએ. લખાણ સંબંધી કયો પ્રશ્ન? છઠ્ઠો પ્રશ્ન. આ છઠ્ઠા પ્રશ્નની સંખ્યા શું છે? આ બંને સંકીર્ણો સમચતુષ્ફલકીય છે. કયા કયા? NiCl4 -2 અને NiCO4. છતાં પણ NiCl4 -2 અનુચુંબકીય છે, જ્યારે NiCO4 પ્રતિચુંબકીય છે. સમજણ પડી મિત્રો? પ્રશ્ન શું કીધો છે એ સમજવા જેવું છે. મેં શું સાબિત કરવાનું છે? બંનેનો ભૌમિતિક આકાર એક સરખો છે. કોનો કોનો? NiCl4 -2 અને NiCO4 નો. છતાં પણ આ NiCl4 -2 એ અનુચુંબકીય છે, જ્યારે NiCO4 એ કેવું છે? પ્રતિચુંબકીય છે. મિત્રો સમજી આવે વ્યવસ્થિત રીતે? તો સૌ પ્રથમ પહેલું સંકીર્ણ કયું આપ્યું છે આપણને? NiCl4 -2. આનું ઓક્સિડેશન આગ ગણી કાઢો તો નિકલ Ni + 4Cl = 100 બરાબર -2. કેમ લખ્યા? કારણ કે ઉપર શું આપે છે? -2. જો ઉપર કઈ ના આપે તો કઈ નહીં, +3 આપે તો શું લખવાના? +3. ઓકે, ક્લોરીન એ કયો લિગેન્ડ છે મિત્રો? એક દંતીય ઋણ આયન, એટલે -1 અને -2. તો છેલ્લે નિકલ નો ઓક્સિડેશન આગ કેટલો આવશે? +2. એટલે સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે નિકલ એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનો આઠમું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક છે 28, Z = 28 અને તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d8 4s2. હવે આ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? +2. માટે તેની ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખો. શું થશે? Ni +2, Z = કેટલા? 28, આર્ગોન 3d8 4s0. મિત્રો યાદ રાખવાનું, સૌપ્રથમ ઇલેક્ટ્રોન આપણે s કક્ષકમાંથી ખાલી કરવાના, ત્યાર પછી જરૂર પડે તો d કક્ષકનો ઉપયોગ કરવાનો. સમજણ પડી? ઓકે, હવે અહીંયા આની ઇલેક્ટ્રોન રચના દોરી આપણે તો d કક્ષકમાં 5 ઊર્જા સ્તર છે મિત્રો, વેલેન્સ બોન્ડ થિયરમ પ્રમાણે. આ 3d ને આ એક શું થયું મિત્રો? 4s. તેમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 8, એટલે 1 2 3 4 5 6 7 અને 8. બી કક્ષક કેવી છે મિત્રો? અત્યારે આપણી પાસે 8 ઇલેક્ટ્રોન છે. એસ કક્ષક કેવી છે? ખાલી છે. NiCN4 એ તમારો ML4 પ્રકારનો સંકીર્ણ છે. ઓકે, Cl એ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ જ્યારે આપણી પાસે આપેલો હોય તો ધાતુ આયનની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી શક્ય થતી નથી. માટે 3d માં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. ઓકે, હવે પ્રશ્ન પૂછવાના જવાબ આપજો. સંકર્ણની પણ વાત જોડે જોડે કરી લઈએ. Cl એ કેવો લિગેન્ડ છે? તો આપણે કહીશું એકદંતીય. સ્વભાવિક એવો? તો કે નિર્બળ. એકદંતીય લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મમાં આપે? 1. એકદંતીય લિગેન્ડની સંખ્યા કેટલી છે? 4. માટે ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન પણ કેટલું થશે? 4. માટે ખાલી કક્ષક પણ કેટલી હોવી જોઈએ? 4. અત્યારે કેટલી છે? 1. તો આના પછી આગળ કઈ લઈશું? તો કે લઈશ 4p. ઇલેક્ટ્રોન યુગ્મદાન 1, 2, 3 અને 4. આથી આપણે કહીશું સંકરણ શું છે? sp3. કયું સંકરણ આવે મિત્રો? sp3. અને sp3 સંકરણ હોય તો ભૌમિતિક આકાર શું હોય? સમ ચતુષ્ફલકી ભૌમિતિક આકાર હોય. sp3 હોય સંકરણ તો ભૌમિતિક આકાર શું હોય? સમ ચતુષ્ફલકી. ઓકે, એનો સ્વભાવ શું છે? તો આપણે હમણાં જ આગળના પ્રશ્નમાં સમજી ગયા હતા કે તે આ કેવો છે? અનુચુંબકીય. કેમ અનુચુંબકીય? કારણ કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે, માટે શું કહેવાય? તે અનુચુંબકીય. સમજણ પડી મિત્રો? ઓકે, હવે તમને આ જ પ્રશ્ન કોણા સ્વરૂપમાં બીજો ઓપ્શન શું આપ્યો તમને? તો સર આવો આપ્યું છે NiCO4. શું આપ્યું છે? ઓકે, તો એમાં પણ નિકલ ઓક્સિડેશન આગળનું તો શું આવશે? Ni + 4CO = 0. Ni + 4CO નો તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ કોઈ વિસ્ભાર હોતો નથી, માટે નિકલ નો ઓક્સિડેશન આગળ શું આવી ગયો? 0. શું આવી ગયો? 0.
तो सौ प्रथम आपने शू लखी छो मित्रो निकल नी इलेक्ट्रॉन रचना शू थशे तो निकल Z बराबर कितना 28 रचना शू थशे आर्गन 3D8 4S2 शू थशे आर्गन 3D8 4S2 डी कक्षक में कितना इलेक्ट्रॉन छे या मित्रों आपकी पास हवे તેનો ઓક્સિડેશન જીરો છે એટલે આ જ ઇલેક્ટ્રોન રચનાને આપણે ફોલો કરવી પડશે 1 2 3 4 5 6 7 8 અને બે ઇલેક્ટ્રોન સમા છે આપણી પાસે અત્યારે 4s કક્ષક પર સમા છે 4s કક્ષક આટલું સમજ પડી મિત્રો અહીંયા સુધી યસ સર ઓકે હવે આપણે શું વિચારવાનું કે CO કેવો લેગેન્ડ છે પ્રબળ કે નિર્બળ તો સંયોજકતા બંધન વાત સિદ્ધાંતમાં સ્પષ્ટ કીધું છે CO હોય CN માઇનસ હોય કે NH3 આ કેવા લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે કયા કયા CO CN માઇનસ અને NH3 કેવા લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ કર શું કરી શકે તો કે ધાતુ આયનની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે શું કરી શકે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી તો શું કરશે આ CO જ્યારે પોતાની ઇલેક્ટ્રોન ઉમણ જોડનું દાન કરશે શું કરશે એ સ્વભાવ કેવો છે મિત્રો પ્રબળ છે સ્વભાવ કેવો છે પ્રબળ તો આપણે ઇલેક્ટ્રોન આવી રીતે હતા અત્યારે આપણી પાસે જોઈ લો બરાબર 1 2 3 ભરેલી આ બે હોય એક એક ઇલેક્ટ્રોન અને આમાં બે ઇલેક્ટ્રોન તો જ્યારે CO ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આપવા માટે આવશે તો શું કરશે અને ફેર ગોઠવણી કરશે એટલે આ ભાઈ અહીંયા આવી જશે અહીંયા આવી ગયો એની પ્રબળતા એટલી છે કે ફોરેસ માં ના બે ઇલેક્ટ્રોન પણ આગળ શિફ્ટ કરશે એટલે ફોરેસ ના બે ઇલેક્ટ્રોન આવી ગયા ઓકે સંખ્યાનો તમારો આ પણ કેવા પ્રકારનું છે મિત્રો Mn4 એટલે કુલ કેટલી મારે કક્ષકો જોઈશે ચાર કક્ષકો જોઈશે કેટલી કક્ષકો જોઈશે ચાર અત્યારે ખાલી કક્ષક 1 અને 3 4 થી ઇલેક્ટ્રોન નું દાન બતાવો ઇલેક્ટ્રોન નું દાન બતાવતા આપણે ખ્યાલ આવ્યો કે આમાં પણ સંકરણ થયું છે મિત્રો તો એક જોડ sp s માં ગઈ અને ત્રણ જોડ સમા ગઈ p માં ગઈ માટે બંને સંકેતોમાં સંકરણ સરખા છે બંનેનો ભૌમિતિક આકાર સરખો છે પણ NiCO4 માં અહીંયા કોઈ પણ જગ્યાએ આવો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી માટે આ ભાઈ સ્વભાવે કેવા છે પ્રતિચુંબકીય આ સ્વભાવે કેવો છે પ્રતિચુંબકીય જ્યારે આ ભાઈ સ્વભાવ કેવા છે અનુચુંબકીય મિત્રો બીજી વાત સમજાવો આગળ પ્રશ્નમાં એવું પણ આવશે આંતરિક સંકીર્ણ અને બાહ્ય સંકીર્ણ કા આંતરિક અને બીજા કેવા બાહ્ય તો આંતરિક સંકીર્ણ જ્યારે શબ્દ આવે તો એવું સમજવું કે ઇલેક્ટ્રોન આગળની ડી કક્ષકમાં ગોઠવાય ક્યાં ગોઠવાય એની ફેર ગોઠવણી ક્યાં થાય આગળની ડી કક્ષકમાં થાય અને બાહ્ય પ્રશ્ન પૂછ્યો હોય બાહ્ય સંકીર્ણ છે તો સમજવાનું કે આ ઇલેક્ટ્રોન અહીંથી મૂવ થઈને 4D કક્ષકમાં કે 4P કક્ષકમાં જતો રહેતો હોય તો આગળના પ્રશ્નમાં એવું આવશે પણ મિત્રો બરાબર ધ્યાન રાખીને આ પ્રશ્ન કેવી રીતે સમજાયો એ તમે સમજજો ઓકે થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ